આથી અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પ્રારંભ સાંસદ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે. જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુ 51 શક્તિપીઠ બનાવવામાં આવે છે. 51 શક્તિપીઠમાં ભક્તો એક જ જન્મમાં એક જ જગ્યાએ એક સાથે દર્શન કરી અને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા દર વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો. મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે, જ્યારે તંત્ર દ્વારા પણ સુંદર અને સુચારું આયોજન પરિક્રમા મહોત્સવને લઈને કરાયું છે, જેને લઈને વિવિધ જગ્યાએ વસેલા 51 શક્તિપીઠ કે જ્યાં ભક્તો જઈ ન શકતા હોય તેવી એક સાથે એકવારમાં 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવા અંબાજી નજીક બનાવવામાં આવેલ 51 શક્તિપીઠ કે જ્યાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે. જ્યારે આ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો કે જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ દર્શન અને પરિક્રમા કરવા માટે પહોંચ્યા હતા. અંબાજીમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીં આવશે. મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમ લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. 5 દિવસ અલગ અલગ થીમ ઉપર આયોજનો કરવામાં આવ્યા છે. આજે દાખલા તરીકે પાલકી યાત્રા અને શંખ યાત્રા છે, કાલે પાદુકા યાત્રા, પરમ દિવસે ધ્વજા યાત્રા, એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને એક અનુભવ જે છે બધા ભક્તો માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યું છે. હું આજના થકી બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં મુલાકાત લઈ અનુભવ. વર્ષો પહેલા આ 52 શક્તિપીઠ જ્યારે હતી ત્યારે લોકોને આટલો ખ્યાલ નહોતો. તે સમય પણ મેં અને મારા દીકરાએ આ પરિક્રમા કરેલી ત્યારે પણ મને અનન્ય આનંદ થયેલો. એ વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિચારબીજ વાવેલું એ વિચારબીજ આજે વટવૃક્ષ બન્યું છે, અને એ વટવૃક્ષના કારણે આજે લોકોને આ પરિક્રમા કરવાનો અનેરો એક આનંદ છે. સાથે સાથે રાજ્ય સરકારે છેલ્લા વર્ષોમાં ઘણી વખત આવી પરિક્રમામાં સરસ આયોજનો કર્યા છે, જેની અંદર કોઈપણ પરિક્રમાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટેની આરોગ્ય સુવિધા, ભોજન વ્યવસ્થા, બસ સુવિધા અને તમામે તમામ પ્રકારની સુવિધા અહીંના વહીવટીતંત્ર, બનાસકાંઠાના જિલ્લા માનનીય કલેક્ટરશ્રી, સાંસદશ્રી અને જે લોકો પણ આની સાથે સંકળાયેલા છે એ લોકોએ પૂરા રસથી કોઈપણ પરિક્રમાર્થીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. અહીંના વિકાસમાં અંબાજીનો વિકાસ છેલ્લા વર્ષોમાં આપ જોતા હશો તો અનન્ય રીતે થયેલો છે. એ માટે રાજ્ય સરકારનું વિકાસ બોર્ડ એ પણ મહત્ત્વનું જવાબદાર અને છે. અહીંના સ્થાનિક વ્યક્તિઓ અને અહીંના સ્થાનિક પત્રકારો, અન્ય પત્રકાર મિત્રો પણ આની વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે તેઓ પણ ખડે પગે ઉપસ્થિત હોય છે. જય જય ગરવી ગુજરાત, જય અંબે, જય અંબે, જય માં ગબ્બરવાળી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.